બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સંતરામપુરની. સંતરામપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા વહીવટીતંત્ર અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો. વાત કરવામાં આવે તો સંતરામપુરની, તો સંતરામપુરમાં આજુબાજુના ગામડાઓમાંથી લોકો આવતા હોય અને લગ્ન સિઝન હોય, ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો ઘસારો તાલુકા મથકે રહેતો હોવાના કારણે કોરોનાના સંક્રમણમાં ખૂબ જ વધારો થતાં કોરોના પોઝિટિવના આંકડાઓ ખૂબ જ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે અને તેની સામે સંતરામપુર ખાતે ઊભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલ પણ કોરોના પોઝિટિવ દર્દીના કારણે ફૂલ થઈ જવા પામી છે. એક પણ બેડ ખાલી નથી. જે પણ કોરોના પોઝિટિવ આવે છે તે દર્દીઓને સરકારી દવાખાના જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. સંતરામપુરની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. આરોગ્ય વિભાગ અને તાલુકાના વહીવટીતંત્રની ભારે મહેનત હોવા છતાં માણસોની સતત અવરજવરને કારણે કોરોનાનું સંક્રમણ વધતા આવનારા દિવસોમાં વધુ લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે સંતરામપુરના વેપારીઓ અને વહીવટીતંત્રએ 30/4/2021 એપ્રિલ સુધી વેપાર ધંધાનો સમય સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધીનો રાખ્યો છે, જેને લઈને બજારમાં લોકોની ભીડ ઓછી થાય અને સંક્રમણ ઓછું થાય તો કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળે તેમ છે. અમીન કોઠારી, ZSTV, સંતરામપુર.